સરકાર દ્વારા આદિજાતિ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવણી કરીને હેલ્થ રેફરલ CHC જનરલ હોસ્પિટલ સેન્ટર બનાવ્યું છે. ખેડબ્રહ્મા તાલુકાના અંબાજી હાઈવે પર આવેલું CHCમાં ઠેર ઠેર ગંદકી ફેલાયેલ જોવા મળે છે, જેથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. તેમજ દર્દીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ સેન્ટરમાં ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ક્વાર્ટરની આજુબાજુ તથા આ સિવિલ હોસ્પિટલની આજુબાજુ ખૂબ જ ગંદકી થાય છે. અહીંયા સિવિલ હોસ્પિટલના સંડાસ અને બાથરૂમના ગટરના બધા પાણી બહાર આવે છે, એનું કોઈ સોલ્યુશન છે નહીં. 24 કલાક ગંદ મારતી હોય છે. અહીંયા ક્વાર્ટરની આજુબાજુ તથા સિવિલની આજુબાજુ ખૂબ જ ગંદકી છે, એનો કોઈ ઉકેલ આવતો નથી. ક્વાર્ટરની પાછળના ભાગની અંદર શોષખાડો કરેલ છે, ત્યાંથી પણ ખૂબ ગંદ મારે છે. જો નગરપાલિકા કનેક્શન આપે તો આ બધી ગંદકી અહીંથી દૂર થાય અને ગટર વ્યવસ્થાનો અમને લાભ મળે એવી હું વિનંતી કરું છું, અને ગંદકી દૂર થાય એવા પ્રયત્નો કરો તો સૌથી સારું. એટલે અહીંયા કેવું છે કે અહીંયા લગભગ વર્કલોડને વધારશે. મહિનાની 300 આસપાસ ડિલિવરી, દિવસની 300 ઉપીડી, અને અહીંયા ટ્રાઇબલ વિસ્તારમાંથી પબ્લિક આવવાથી એક સગા દર્દી જોડે 4-5 સગા હોય છે. એટલે એના લીધે અમે અમારા આઉટસોર્સિંગમાં અને રોગી કલ્યાણમાં સફાઈ કામદારો રાખેલા છે. રોજે રોજ દિવસમાં 3-4 વખત સફાઈ કરતા જ હોય છે, પણ પેશન્ટોની અને સગાઓની અવર જવરના લીધે થોડી ગંદકી થતી હોય છે. એના માટે અમે પૂરતા પ્રયત્નો ચાલુ જ છે, કરીએ જ છીએ, અને પરંતુ આના લીધે થાય છે તો ભવિષ્યમાં બી સ્વચ્છતા વધારે સારી રીતે થાય એનું અમે ધ્યાન રાખીશું. અને પાણીના પાણીમાં એવું છે કે 3-3 ફ્લોર ઉપર અત્યારે કૂલર અને મશીન તો ચાલુ જ છે, પણ પાઇપલાઇન જે છે મેઇન લાઇન એ બ્લોક થઈ ગઈ હતી. બ્લોક થઈ ગઈ અને તે આરઓની અંદર થોડો પ્રોબ્લેમ થયો હતો. એના માટે અમે પીઆઈઓને લેખિતમાં જાણ કરેલી છે, અને પીઆઈઓવાળા ટૂંક સમયમાં એનું સોલ્યુશન લાવી દેવાના છે. એટલે અત્યારે અમે આ રીતે કૂલર ચાલુ કરી અને બહારથી આ રીતે કેમ્પરમાં પાણી મંગાવી અને એ રીતે દર્દીઓના પાણીને પીવાની સગવડ કરીએ છીએ.